विद्यार्थी मित्रों आ वीडियो नी अंदर आपणे उदाहरण नंबर 7.1 जोईशुं जो एनी रकम शुं आपी है। एक समबाहु त्रिकोणना त्रणे शिरोबिंदु पर रहेला कणों द्वारा बनता तंत्रना द्रव्यमान केन्द्रने याम शोधो। एटले आ समबाहु त्रिकोणना त्रणे शिरोबिंदु पर त्रण कणों रहेला छे तो एनाथी जे तंत्र बने छे ए तंत्रना द्रव्यमान केन्द्रना याम गणवाना छे। હવે અહીંયા ત્રણ કણોના દ્રવ્યમાન અનુક્રમે 100 ગ્રામ 150 ગ્રામ અને 200 ગ્રામ છે તથા આ ત્રિકોણના દરેક બાજુની લંબાઈ એ 0.5 મીટર છે। દરેક બાજુની લંબાઈ 0.5 મીટર બરાબર આ રીતે દરેક બાજુની લંબાઈ 0.5 મીટર છે। तो जो अहीं पहला तो किंमत तो लखी लो अहीं त्रणेय कणोना दर पहला कणनो दर 100 ग्राम बीजा कणनो दर 150 ग्राम और त्रीजा कणनो दर ए 200 ग्राम छे अने दरेक बाजुनी लंबाई 0.5 मीटर छे। तो आपणे द्रव्यमान केन्द्रने याम शोधवा होय तो x आपणे y एम बे याम शोधवा पड़े। એટલે જો દ્રવ્યમાન કેન્દ્રના યામ बरोबर तो पहला x याम शोधवा तो सूत्र शुं द्रव्यमान केन्द्रनो x याम तो पहला कणनो दर उगम बिंदु थी पहला कणनो अंतर पहला कणनो दर अने उगम बिंदु थी एटले संदर्भ बिंदु थी पहला कणनो अंतर केटलुं छे लखी नाखो। पछी बीजा कणनो दर बीजा कणनो उगम बिंदु थी अंतर मतलब बीजा कणनो x याम त्रीजा कणनो दर त्रीजा कणनो x याम छेदमां त्रणेय कणोना दरनो सरवाळो बरोबर। ए જ રીતે તમારે ym શોધવા હોય ycm બરાબર m1 y1 પહેલા કણનો દર પહેલા કણનો ym બીજા કણનો દર બીજા કણનો ym ત્રીજા કણનો દર ત્રીજા કણનો y છેદમાં ત્રણેય કણોના દરનો સરવાળો। તો તમારે પહેલું કામ શું કરવું પડે તો ત્રણેય કણોનો દર તો આપેલું છે પણ દરેકના x અને y આમ લાવવા પડે તો અહીંયા પહેલા કણનો x આમ બીજા કણનો x આમ અને ત્રીજા કણનો x આમ પહેલા કણનો y આમ બીજા કણનો y આમ ત્રીજા કણનો y આમ। ચલો તો શરૂ કરીએ પહેલા કણનો x આમ અને y આમ 0 0 કેમ કાકો ઉગમ બિંદુ પર છે પહેલો કણ ઉગમ બિંદુ પર છે એટલે x આમ 0 થયો y આમ 0 થયો xm 0 ym 0 બરોબર। હવે જો બીજો કણ એ x અક્ષ પર છે કેટલા અંતરે છે 0.5 આ બીજો કણ x અક્ષ પર છે 0.5 અંતરે એટલે આ ખાલી x યામ હશે કેટલું અંતર હશે 0.5 અને y યામ નથી કારણ કે y અક્ષ પર નથી એટલે બીજા કણનો x યામ 0.5 અને y આમ 0 બરોબર અને એકમ શું લખાય મીટર એટલે અહીંયા એકમ લખવા મીટર બરોબર। ચલો હવે ત્રીજા કણનો x યામ અને y યામ ત્રીજા કણનો x યામ બહુ સરળતાથી મળી જશે જો આ ત્રીજા કણનો x યામ બહુ સરળતાથી મળી જશે x આ ત્રીજો કણ છે અહીંયા એનું x અક્ષ પર અંતર કેટલું થાય અડધું l / 2 અડધું અંતર થાય l / 2 એટલે આનો x યામ l / 2 થાય પણ y યામ કેટલું થાય y યામ એટલે આ y અક્ષ પર અંતર જો આ y અક્ષ પર અંતર આટલું થાય તો એ કેવી રીતે શું થાય તો જો સમબાહુ ત્રિકોણમાં આ ખૂણો 60 નો થાય સમબાહુ ત્રિકોણના ત્રણેય ખૂણા છે 60 ડિગ્રીના હોય તો આ ખૂણો 60 નો થયો આ કર્ણ થયો તો આ બાજુ કેટલી થાય તો l sin સાઈન સામેની બાજુ ખૂણો બરાબર જો આવું લખાય સાઈન થીટા બરાબર સામેની બાજુ
भाग्या कर्ण साइन थीटा बराबर सामी बल आ बाजु आपणे शोधवानी छे केटली आवशे आटली आवशे जुओ साइन थीटा बराबर सामी बाजु भाग्या कर्ण तो सामी बाजु शुं थई सामी बाजु एल साइन साइन बराबर अने एल साइन साइन एटले शुं लखाय तो साइन साइन नी किंमत रूट थ्री बाय टू एल એટલે y એમ શું થાય √3/2 l બરોબર એટલે x એમ થશે l/2 અને y એમ થશે √3/2 l બરોબર તો આ નોટ કરીને અહીંયા લખી રાખો તો તમને કામમાં આવશે ફરીથી જુઓ એકવાર પહેલો કણ જમીન ઉપર છે એટલે x એમ 0 y એમ 0 બીજો કણ x અક્ષ પર છે એટલે x અક્ષ પર ઉગમ બિંદુથી કેટલા અંતરે છે 0.5 એટલે x એમ 0.5 મીટર y એમ 0 કારણ કે y અક્ષ પર નથી આ આ કોણ x અને y ની વચ્ચે છે એટલે બંને યામ આવે જો x એમ શોધવું હોય તો આમ લંબ દોરી દો x અક્ષ પર એટલે આ x એમ થયો અને આ y એમ થયો તો x એમ કેટલો તો જો આ બિલકુલ મધ્યકાંડ એટલે આ બાજુના બે ભાગ થઈ ગયા તો આખી બાજુના બે ભાગ એટલે અડધો ભાગ થયો ને l નો અડધો ભાગ એટલે l/2 જ્યારે આ બાજુ સુધી હોય તો sin થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે સામેની બાજુ બરાબર l sin psi આવું લખાય આ રહ્યું l sin psi sin psi એટલે √3/2 છે ચલો l ની કિંમત કેટલી 0.5 0.5 ભાગ્યા 2 એટલે 0.5 ભાગ્યા 2 લખો તો 0.25 મીટર બરાબર હવે અહીંયા √3/2 गुणया 0.5 तो आ 0.5 भागे 2 करो એટલે 0.25 √3 બરોબર તો દરેકના x એમ y એમ આપણી પાસે આવી ગયા હવે અહીં કિંમતો મૂકી દો કારણ કે દર છે અને x એમ છે દર છે y એમ છે તો દ્રવ્યમાન કેન્દ્રના x અને y એમ આપણને અહીં મળી ગયું છે ચલો પહેલાનું દર 100 ગ્રામ અને x એમ 0 વત્તા બીજાનું દર છે 150 ગ્રામ 150 અને x2 એટલે બીજાના x એમ 0.5 અને ત્રીજાના 200 અને x એમ 0.25 છેદમાં જગ્યા ઓછી છે એટલે હું થોડું સાઈડમાં નીચે લખ્યું 100 150 200 હવે 100 × 0 એટલે 0 150 ના અડધા એટલે 75 150 × 0.5 કરશો એટલે 75 આવશે 200 ના ચોથો ભાગ એટલે 50 છેદમાં આ 250 200 એટલે 450 એટલે ઉપર જે છે એ તમારી કિંમત થશે 125/450 બરોબર તો કેટલા આવશે આ તમારો જવાબ 5/18 25 × 5 આ 25 × 18 એટલે 5/18 મીટર x યામ આવશે બરોબર y યામ એટલે y ની કિંમત મૂકો અહીંયા ચલો દર 100 y m 0 પહેલાનો દર 100 પહેલાનો વાયામ 0 ચલો બીજાનો દર 150 0 ત્રીજાનો દર એ હું અહીંયા નીચે લખી દઉં છું 200 કૌંસમાં ત્રીજાનો વાયામ 0.25 √3 અને નીચે 100 150 200 બરોબર ચલો તો આ તમે ગણતરી કરશો 100 × 0 = 0 150 × 0 = 0 200 ના ચોથો ભાગ 0.25 ગુણી નાખવાના એટલે તમારા આવશે 50 અને 50 √3 અને છેદમાં 450 મીટર બરોબર 0 0 કેન્સલ 5 9 45 એટલે આનો જવાબ થશે √3/9 હવે 3 × 3 લખાય √3 એટલે 3 × 3 એટલે 1/3 √3 આવો જવાબ આવશે તો દ્રવ્યમાન કેન્દ્રનો x એમ થયો અને આ y એમ થયો બરોબર એને તમે કૌંસમાં પણ લખી શકો x એમ 5/18
ym 1 upon 3 root 3 बरोबर। तो आ रीते आ दाखलो गणी सकते। बधाने जय सोमनाथ, जय श्री कृष्ण, जय हिंद।